નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે કે કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ત્રણ બાર કોમર્સ આંકડા શાસ્ત્ર ભાગ બે પ્રથમ ભાગ જે છે એના ચારે ચાર ચેપ્ટર આપણે પૂરા કરી ગયા તો હવે આપણે બીજો ભાગ જે છે જેનો આપણે આજથી અભ્યાસ ચાલુ કરીએ જેનું પ્રથમ ચેપ્ટર જે છે એનું નામ આપણને દેખાઈ રહ્યું છે સંભાવના જેને ઇંગ્લિશમાં આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ હવે આ પ્રોબેબિલિટી જે છે બોર્ડની અંદર કેટલા માર્ક્સ માટે પૂછાય છે તો કેનો ગુણભાર બાર માર્ક્સનો છે જેમાં એક એમ સીક્યુ એક એક માર્ક્સનો પછી ત્રણ માર્ક્સના બે અને ચાર માર્ક્સનો એક એમ બાર માર્ક્સ પૂછવામાં આવે છે સંભાવના શબ્દ તમારા માટે નવો નથી નવમા ધોરણમાં પણ ભણ્યા છો અને દસમા ધોરણમાં પણ તમે આનો અભ્યાસ કરીને આવ્યા છો પરંતુ દસમા ધોરણની અંદર લિમિટેડ વસ્તુ હતું અહીંયા તમારે વિસ્તૃતની અંદર આનો અભ્યાસ આપણે કરવાનો રહેશે ઓકે તો ચેપ્ટરની કેવી રીતે આપણે આગળ વધારીશું તો કે પહેલાં સંભાવનાની બેઝિક ખ્યાલ આપણે લેશું ત્યાર પછી થિયરી ત્યાર પછીના સૂત્રો ત્યાર પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈશું ઓકે તો આ આપણો રસ્તો છે જે ઉપર આપણે હવે આગળ વધવાનું છે તો પ્રોબેબિલિટી ચેપ્ટર જે છે એની અંદર આપણને જો અમુક વસ્તુ આપી છે યાદચ્છિક પ્રયોગ યાદચ્છિક પ્રયોગ એટલે શું જો યાદચ્છિક પ્રયોગ તો કે જે પ્રયોગનો નિરપેક્ષ રીતે તમે પુનરાવર્તન કરી શકો પ્રયોગના અંતે કયા કયા પરિણામ મળશે એની તમને જાણ હોય પરંતુ પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળે એ ન કહી શકો તો એને શું કહેવાય યાદચ્છિક પ્રયોગ કહેવાય જેમ કે એક સિક્કો ઉછાળીએ તો આપણને ખબર જ હોય કે કાં તો કાટ મળશે કાં તો છાપ મળશે અગાઉથી જાણવું હોય પણ પરફેક્ટ શું મળશે છાપ જ મળશે કે પરફેક્ટ કાટ જ મળશે એવું ન કહી શકાય તો યાદચિક પ્રયોગ છે બીજું નામ છે આપણે નિદર્શ અવકાશ તો કે આપણે જે પ્રયોગ કરવાનો છે આપણે જે નિદર્શ પ્રયોગ કરવાનો છે આપણો જે યાદચ્છિક પ્રયોગ કરવાનો છે એના સભ્યોની સંખ્યા એને નિદર્શ અવકાશ કહેવાય જેમ કે આપણે એક સિક્કો ઉછાળીએ તો એના સભ્યો આપણને બે મળે કાં તો છાપ મળે કાં તો કાટ તો એનો આપણો નિદર્શવકાશ છે જે નિદર્શવકાશને આપણે યુ વડે દર્શાવશું કોના વડે દર્શાવશું યુ વડે અથવા એસ વડે હવે ત્યાર પછી આપણે બે પ્રકારનો નિદર્શવકાશની વાત થશે એક નિદર્શવકાશ શાંત હોય અને બીજો નિદર્શવકાશ અનંત હોય તો શાંત નિદર્શવકાશ એટલે શું તો કે ભાઈ જેના અવલોકનોને તમે ગણી શકો મર્યાદિત હોય એવું એને શાંત નિદર્શવકાશ કહેવાય તો અનંત એટલે શું તો કે જે નિદર્શ અવકાશના અવલોકનો તમે ગણી ન શકો અથવા અનંત હોય અમર્યાદિત હોય એને આપણે અનંત નિદર્શ અવકાશ કહીએ ત્યાર પછી નિદર્શ બિંદુઓ પૂછાય છે તો કે નિદર્શ અવકાશના સભ્યોની સંખ્યા જે છે ને એ નિદર્શ બિંદુઓ કહેવાય જેને આપણે સ્મોલ એન્ડ વડે દર્શાવશું જેમ કે એક સિક્કો ઉછાળે બે પરિણામ મળ્યા તો નિદર્શ બિંદુ કેટલા થયા આપણા બે થયા એવી રીતે ઓકે આગળની આપણને થિયરીમાં કહે છે ઘટના તો ઘટના બે પ્રકારની હોય એક તો ચોક્કસ ઘટના હોઈ શકે અશક્ય હોઈ શકે અને વિશિષ્ટ ઘટનાઓ હોઈ શકે ત્રણ પ્રકાર ચોક્કસ ઘટના જે હંમેશા બને છે અને અશક્ય ઘટના જે કોઈ દિવસ બનતી નથી ઇમ્પોસિબલ અને વિશિષ્ટ ઘટનાઓ એટલે આપણને અમુક બાબતો આપી દીધી હોય ને અનુરૂપ તો આવી ઘટનાઓ આપણને થિયરી સ્વરૂપે આપી છે જોઈએ આપણે તો પહેલા યાદચ્છિક પ્રયોગ આપ્યો છે જો સિક્કો ઉછાળતા મળતા પરિણામો પછી નિદર્શ અવકાશ આપણને આપ્યું છે નિદર્શ અવકાશ કોને કહેવાય છે એ પણ આપણે ભણી ગયા જો બે પ્રકારના નિદર્શકાશ શાંત અને અનંત એ પણ જોયું આપણે આપણને એમ પૂછાય છે કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ને તો નિદર્શવકાશ જણાવો બે સિક્કાને ઉછાળવાના છે તો આપણને અવકાશ અહીંયા દેખાય છે જો યુ બરાબર શું છે તો કે બે વાર ઉછાળ બે વાર છાપ છાપ મળી અથવા પહેલી વાર છાપ બીજા વાર કાટ મળી અથવા પહેલા વાર કાટ બીજા વાર છાપ મળી અથવા બેમાં કાટ મળી આવી ચાર શક્યતાઓ સંભાવનામાં શું આવે છે શક્યતાઓ બધી જ લઈ લેવાની જેટલી પણ શક્યતાઓ લઈ લો તમે એ શક્યતાઓનો સમૂહ એને કહેવાય નિદર સવકાશ તો એ પૂરું થાય છે પછી આપણને ઘટનાઓ કીધી છે ઘટનાઓ પછી આપણે આગળ વધીએ હવે આપણી પાસે આવે છે યોગ ઘટના હવે વેન આકૃતિઓ આપણને બોર્ડની અંદર વારંવાર પૂછાય છે વારંવાર બોર્ડ દ્વારા એક તો તમને ઘટના પૂછે છે અને ઘટના સાથે વેન આકૃતિ પણ બોર્ડની અંદર વારંવાર પૂછાય છે જે ગયું પેપર હમણાં હતું માર્ચ બે હજાર વીસનું એની અંદર પણ વેન આકૃતિઓ પૂછવામાં આવી હતી તો વેન આકૃતિઓ પૂછાય અને એની આપણને ઘટના પૂછાય તો શું છે યોગ ઘટના એટલે શું તો કે ધારો કે યુ એ શાંત નિદર્શકાશ છે અને એ બી એની બે ઘટનાઓ છે ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને બને એને આપણે એ અને બીની યોગ ઘટના કહેવાય ટૂંકમાં બધું બને જો આ છે એ બને આ છે બી બને અને બે સાથે બને એને શું કહેવાય યોગ ઘટના કહેવાય જેને એ યોગ બી વડે દર્શાવાય તો આપણે આવી રીતે વેન આકૃતિ દોરવાની રહેશે ત્રણ માર્ક્સની અંદર પૂછાય છે વેન આકૃતિઓ મિત્રો એટલે ખાસ ધ્યાન આપજો એ હતી આપણી યોગ ઘટના એવી જ રીતે છેદ ઘટના તો આપણને આ દેખાઈ રહી છે છેદ ઘટના જો તો આ વેન આકૃતિ આપણી છે યુ યુ છે એની બે ઘટના એ ને બી તો કે ધારો કે શાંત નિદર્શકાસ યુ છે એની બે ઘટના એ ને બી છે ઘટના એ ને બી બંને સાથે બને તો એને એ છેદ બી કહેવાય જે વચ્ચે જ બનતું હોય જો ભેગું જ થાય બાકી વધારનું કંઈ બને એ ન બને બી નો બને બી સાથે બને તો એને આપણે છેદ ઘટના તરીકે ઓળખીએ છીએ જેને એ છેદ બી વડે દર્શાવશો કોના વડે એ છેદ બી વડે પછી યોગ ઘટના થઈ છેદ ઘટના થઈ હવે આપણે છે પરસ્પર નિવારક ઘટનાઓ એટલે કે બે કોઈથી સાથે ન બને જુદી જુદી બને બે કોઈદી સાથે ન બને ને એને આપણે શું કહીએ પરસ્પર નિવારક ઘટના અને પરસ્પર નિવારક ઘટનામાં એ છેદ બી બરાબર હંમેશા ફાઈ હોય ફાય મતલબ ઝીરો બે સાથે કોઈ દિવસ બને નહીં એવી ઘટનાઓ એવી ઘટનાઓનો સમૂહ ત્યાર પછી તફાવત ઘટના તો તફાવત ઘટના બે પ્રકારની હોય એ બને બી ન બને અને બી બને તો એનો બને તો એ બને બી નો બને તો એ માઇનસ બી કહેવાય જેમ કે આપણને દેખાય છે કાંઈ એનો પોર્સન જે છે ને એનો ભાગ એ બધો બને છે બીનો ભાગ જે છે ને કંઈ બનતો નથી એનો મતલબ ઘટના એ બને પણ ઘટના બી ન બને ને એને તફાવત ઘટના એ માઇનસ બી કહેવાય ઓકે એવી જ રીતે બીજી તફાવત ઘટના છે એને બી માઇનસ એ કહેશું જો આની અંદર શું છે બી બને છે પણ એ નથી બનતો તો એને તફાવત ઘટના બી માઇનસ એ કહેવાય સિમ્પલ એઝ ઇટ ઇઝ ત્યાર પછી આપણે દાખલાઓની શરૂઆત પછી આવતા છે દાખલાની અંદર કરશું અહીંયા સુધી રાખી આપણે હવે સૂત્ર અને સૂત્ર પછી આપણે દાખલાની શરૂઆત કરીશું નમસ્કાર ખૂબ ખૂબ આભાર